નમસ્કાર, શું તમે જાણો છો કે વર્ષોથી ખવાતી આવતી બાજરી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે? તો આજના આ વિડિયોની અંદર હું તમારી સાથે શેર કરીશ બાજરી ખાવાથી આપણને કયા કયા હેલ્થ બેનિફિટ મળે છે. બીજું, આપણે આગળ જાણીશું કે આયુર્વેદ બાજરી વિશે શું કહે છે, બાજરીને ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ, બાજરી ખાતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો બાજરી વિશેની આ બધી જાણકારી જાણવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો. પણ આ પહેલાં, જો તમે ચેનલ પર નવા છો, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. બાજરી પોષક તત્વોનું પાવર હાઉસ છે. બાજરી અંદર પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ એવા શરીરને એવા બધા જ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જો આપણે બાજરીની સરખામણી બીજા બધા અનાજ સાથે કરીએ, જેમ કે ઘઉં અને ચોખા સાથે કરીએ, તો બાજરી એ બધામાં બેસ્ટ છે. બાજરી ખાવાથી આપણને પોષણ તો મળે જ છે, સાથે સાથે આપણને તાકાત મળે છે, શક્તિ પણ મળે છે. સૌથી પહેલો ફાયદો બાજરી ખાવાથી તમને મળે છે ડાયજેસ્ટિવની હેલ્થને સુધારવા માટે. મિત્રો, આજકાલ કબજિયાત અને ડાયજેશનની પ્રોબ્લેમ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. બાજરીની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે. આ ફાઇબર કબજિયાતને દૂર કરવામાં અને ડાયજેશનને સુધારવામાં ખૂબ જ હેલ્પ કરે છે. જો રેગ્યુલર બાજરીનું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર મજબૂત બને છે, ડાયજેશનને લગતી સમસ્યા દૂર થાય છે. આજે ડાયાબિટીસ એક ગંભીર બીમારી બની ગઈ છે. ડાયાબિટીસને દર્દીઓને હંમેશા એક ચિંતા રહેતી હોય છે કે અમે એવી કઈ વસ્તુ ખાઈએ જેનાથી અમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે. તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમારે તમારા ડાયટની અંદર ખાલી બદલાવ કરવાનો છે. તમારે તમારા ડાયટની અંદર બાજરીનો સમાવેશ કરવાનો છે. જો તમે રેગ્યુલર બાજરીનું સેવન કરો છો તો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ બાદ બીજી એક બીમારી છે હૃદયને લગતી બીમારી. અને આજકાલ તો ગુજરાતની અંદર હૃદયની બીમારી ખૂબ જ ઝડપથી વધી રહી છે બીજા રાજ્યોની સરખામણીમાં. બાજરીની અંદર મેગ્નેશિયમ નામનું તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ મેગ્નેશિયમ આપણી માંસપેશીઓને રિલેક્સ કરી બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે, હૃદયને મજબૂત બનાવે છે. બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર બંને નિયંત્રણમાં રહે છે, કંટ્રોલમાં રહે છે. અને જ્યારે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંને નિયંત્રણમાં રહેશે, ત્યારે હાર્ટની બી જે બીમારી થવાની શક્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જશે. હાર્ટ એટેક થવાની શક્યતા ઓછી થઈ જશે. એટલે જો તમે તમારા હૃદયને સ્વસ્થ બનાવવા માંગો છો, એની કાર્યક્ષમતાને વધારવા માંગો છો અને ઈચ્છો છો કે ઘડપણ સુધી તમને હૃદયને લગતી કોઈ પણ બીમારી ન થાય, તો બાજરીને આજથી જ ખાવાનું શરૂ કરી દો. બાજરી વજન ઓછું કરવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે. બાજરીની અંદર ફાઇબરની માત્રા ખૂબ જ સારી રહેલી છે. જ્યારે તમે બાજરીને ખાઓ છો ત્યારે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે ઓવર ઇટિંગથી બચો છો અને ઓટોમેટિકલી વજન ઓછું કરવામાં તમને મદદ મળે છે. હાડકાંને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. બાજરીની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ સારી છે. બાજરી ખાવાથી હાડકાં મજબૂત બને છે. શિયાળાની અંદર બાજરી ખાવાથી આપણા શરીર અંદર કેલ્શિયમની કમી નથી થતી. ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. બાજરીની તાસીર ખૂબ જ ગરમ હોય છે એટલે અમુક લોકોને સૂટ નથી કરતી. એટલે જો તમે બાજરીને પહેલી વાર ખાઈ રહ્યા છો તો શિયાળાની સિઝન દરમિયાન જ તમારે બાજરીની શરૂઆત કરવી. જો તમે ઉનાળામાં બાજરી ખાઓ છો તો ગરમ સ્વભાવના લીધે એ તમને ગરમ પડી શકે છે અને તકલીફ વધી શકે છે. શિયાળાની ઋતુ સિવાય જો તમે ઉનાળામાં બાજરીને ખાઓ છો તો એ તમને ગરમ થઈ શકે છે. બીજું કે અમુક લોકોને બાજરી સકતી નથી, જેના લીધે કબજિયાત થાય છે. ગરમ તાસીર અને કબજિયાત થવાના લીધે બાજરી તમને હરસ અને મસાની પ્રોબ્લેમ કરી શકે છે. જેમને પિત્તની તકલીફ હોય, ગેસ અને એસિડિટી વારંવાર થતા હોય, તો એમણે બાજરીને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ. બાજરીનો સ્વભાવ વૃક્ષ હોય છે એટલે જ્યારે પણ તમે બાજરીનો રોટલો ખાઓ ત્યારે એ રોટલા ઉપર બની શકે તો ઘી લગાવીને ખાઓ. જ્યારે બાજરીના રોટલા ઉપર ઘી લગાવીને ખાવામાં આવે છે ત્યારે બાજરીનો જે સ્વભાવ છે વૃક્ષ, એ આપણા શરીરમાં વૃક્ષતાને વધારતો નથી. બાજરી સારી રીતે પચી જાય છે અને કબજિયાત પણ નથી થતી. બાજરી ગરમ તાસીરની છે એટલે શરીરમાં પિત્તને વધારે છે. એટલે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિએ બાજરીને બની શકે તો ન ખાવી જોઈએ અથવા તો સાવધાની રાખવી જોઈએ. જ્યારે પણ તમે બાજરીનું સેવન કરો છો ત્યારે દિવસભર પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવું જોઈએ, નહીં તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે.